हेलो विद्यार्थी मित्रों, माय सेल्फ वर्षा पटेल फ्रॉम आराध्य क्लासेस सीटीएम एंड टुडे आई वुड लाइक टू टीच यू अबाउट यूनिट 3 रीड 1 फीमेल फॉर फॉरेस्ट्री। फीमेल यानी कि स्त्रियों, फॉर फॉरेस्ट्री यानी कि वनीकरण, वन संवर्धन पण कहेवा से, वन संवर्धन माटे, वनीकरण माटे स्त्रियों। चैप्टर एटलू सुंदर छे बेटा कि स्त्रियों फॉरेस्ट माटे जंगल, जंगल माटे स्त्रियों यानी कि वनीकरण माटे जंगल, फॉरेस्ट माटे वन संवर्धन। तो आज ये मुमेंट छे एने आपणे चिपको मुमेंट पण कहीशुं। शुं कहीशुं? चिपको मुमेंट। केम? तो के वृक्षों ने बचाववा माटे ज्यां स्त्रियों छे ए स्त्रियों जे छे अने बाळको छे એ ત્યાં વૃક્ષોને પાથ પીડી દે છે। તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે બાળકો કે જે સ્ત્રીઓ છે એ ત્યાં વૃક્ષોને બચાવવા સત્યાગ્રહ શરૂ કર્યો છે। ક્યાં? તો કે ગઢવાલમાં। ગઢવાલ જે છે ઉત્તર પ્રદેશમાં આવેલું, ત્યાં એ વિસ્તારની સ્ત્રીઓ સત્યાગ્રહ તેમણે ચાલુ કર્યો છે। અને ત્યાં પશુઓના ઘાસચારા માટે કે રાંધવા માટે બળતણ માટે ત્યાં એમને દૂર દૂર જવું પડતું હતું, તેથી પર્યાવરણનું રક્ષણ કરવા માંગતી આ સ્ત્રીઓ, પર્યાવરણને રક્ષણ કરવા માટે સ્ત્રીઓએ એક ઝુંબેશ ઉઠાવી છે। એટલા માટે આપણે એને ચિપકો મુમેન્ટ પણ કહીશું। અને ઇટ બિગિન ઇન 1973 ઇન ઉત્તરાખંડ, અને એની શરૂઆત ઉત્તરાખંડમાં 1978માં થઈ હતી। હવે જે આ મુમેન્ટ છે, આ જે ચળવળ છે એની શરૂઆત અથવા તો એને સાથ આપનાર જે બે વ્યક્તિઓ હતા એ હતા ચંદ્રપ્રસાદ ભટ્ટ એન્ડ સુંદરલાલ બહુણા। અને આ જે આંદોલન છે એમાં એમણે આ જે પર્યાવરણ પ્રેમીઓ છે સુંદરલાલ બહુણા અને ચંદ્રપ્રસાદ ભટ્ટ, એ સિવાય એક મહિલા હતી ત્યાંની શ્રીમતી ગૌરા દેવી અને ગ્રામીણો, એમણે આ જે આંદોલન છે એને પ્રસિદ્ધ એને પાર પાડવા માટે પોતે એમનો ભાગ આપ્યો હતો। અને સુંદરલાલ બહુણા તો એમ પણ કહે છે કે ઇકોલોજી ઇઝ પરમનન્ટ ઇકોનોમી, એમણે આ જ પ્રકારના સૂત્રને એમણે પાર પાડી બતાવ્યું। અને જંગલનું સંરક્ષણ એ આપણી પણ નૈતિક જવાબદારી છે, તો જંગલને સાચવવું બંને ચેપ્ટર યુનિટ 3 એના ફિમેલ ફોર ફોરેસ્ટ્રી અને વુડમેન ડોન્ટ ટચ પેલું આપણું જે સેકન્ડ પોઈન્ટ છે એ પણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે। જે વૃક્ષો પ્રેમી છે, વૃક્ષને લગતું, જંગલને લગતું, પ્રકૃતિને લગતું જ આ ચેપ્ટર છે। સો લેટ્સ સ્ટાર્ટ ચેપ્ટર ફિમેલ ફોર ફોરેસ્ટ્રી। સિન્સ યાને કે ઘણા સમય પહેલાં, સિન્સ ટાઈમ યાને કે ઘણા સમય પહેલાં, બિગિન ધ નેચરલ, નેચરલ યાને કે પ્રાકૃતિક, નેચરલ બ્રોડ યાને કે વિશાળ પહોળા, લીવડ, લીવડ યાને કે પાનવાળા, પહોળા પાનવાળા ઘણા વર્ષો પહેલાં પ્રાકૃતિક પાંદડા, મોટા પાંદડાવાળા ફોરેસ્ટ ઓફ હિમાલયાસ, જે ઘણા વર્ષો પહેલાં કુદરતી પહોળા પાન ધરાવતા હિમાલયના જે જંગલો હતા, હેવ પ્લેડ એટલે કે ભાગ ભજવ્યો હતો। શું ભાગ ભજવ્યો હતો? સિગ્નિફિકન્ટ યાને કે ઇમ્પોર્ટન્ટ, મહત્ત્વનો, અગત્યનો ભાગ ભજ્યો હતો, રોલ એટલે કે ભાગ ભજવ્યો ઇન ધ લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ, જે ત્યાંના લોકો છે, ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા સમયથી, ઘણા લાંબા સમય સુધી એમણે ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અથવા તો ભૂમિકા ભજવી છે। કોણે? તો કે બ્રોડ લીવ એન્ડ નેચરલ બ્રોડ લીવડ, ઓકે? દેન આગળ ઇનફેક્ટ યાને કે હકીકતમાં શું કહેવા માગે છે? હકીકતમાં જ્યાં ધ ફોરેસ્ટ છે, આ જંગલો છે, આર ફાઉન્ડેશન યાને કે પાયો, ફાઉન્ડેશન યાને કે પાયો, બેઝિસ પણ કહેવાશે,
ઓફ હોલ આખા સંપૂર્ણ ઇકોનોમી, ઇકોનોમી એટલે અર્થતંત્ર, અર્થવ્યવસ્થા પણ થશે. આખી જે ઇકોનોમી છે, જે આખું આર્થિક લેવલ છે, ઓફ હિલ વિલેજીસ, જે પર્વતીય પહાડી ગામો છે, એનું આખું હોલ ઇકોનોમી છે. હકીકતમાં જે આ જંગલો છે, એ પર્વતીય પહાડો જે છે, એના સમગ્ર અર્થવ્યવસ્થા ઇકોનોમીનો પાયો છે, અર્થવ્યવસ્થાનો પાયો છે, ફાઉન્ડેશન છે. ગ્રીન લીવ્સ, લીલા પાંદડા, એન્ડ ગ્રાસ, અને ઘાસ, ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, પ્રોવાઈડ, પ્રોવાઈડ એટલે કે પૂરું પાડે છે, પ્રોવાઈડ યાને પૂરું પાડવું. ફોડર, ફોડર યાને કે ઘાસચારો, જે લીલોછમ અથવા તો જે બીજો પણ ઘાસચારો, સૂકો પણ, લીલા પાંદડા, સૂકા પાંદડા. ફોર ધ એનિમલ્સ, પ્રાણીઓ માટે, જે પ્રાણીઓ છે એના માટે ઘાસચારો પૂરો પાડે છે. હુઝ દંગ, અને જેનું ખાત, જેનું, અને જેનું દંગ, દંગ જે થઈ જઈએ ને આપણે કંઈ જોઈને, આપણે કશું જોઈને દંગ થઈ જઈએ, દંગિયાને છાણ, દંગિયાને છાણ. ઇઝ યુઝડ, તેનો ઉપયોગ થાય છે. સાના તરીકે, એઝ ફર્ટિલાઇઝર, જાણે ખાતર તરીકે. ફોર ધ ક્રોપ પ્લાન, ફોર ધ ક્રોપ પ્લાન, એ જે છાણ છે એનો ઉપયોગ થાય છે ખાતર તરીકે. સાના તરીકે? ખાતર તરીકે. જે ઉપજાઉ જમીન છે, જે ખેડાઉ જમીન છે એમાં, બરાબર, ક્લિયર? ક્રોપ લેન્ડ એટલે કે જે ઉપજાઉ જમીન છે એના માટે, એના માટે સાના તરીકે ઉપયોગી છે? તો કે ડંગ એ ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગી છે. ડ્રાય ટ્વિંગ્સ, ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ, ટ્વિંગ એટલે કે નાની નાની ડાળીઓ, અને બ્રાન્ચીસ એટલે કે મોટી મોટી ડાળીઓ. ડ્રાય ટ્વિંગ્સ એટલે કે સૂકી ડાળીઓ, જે બ્રાન્ચ છે, નાની નાની ડાળીઓ છે, બરાબર, એની સ્મોલ લીફલેસ બ્રાન્ચ, ઓકે, એને ટ્વિંગ્સ કહેવાશે. ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ એટલે કે મોટી મોટી ડાળીઓ. આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક, એ ડોમેસ્ટિક, ડોમેસ્ટિક એટલે હાઉસહોલ્ડ લેવાશે બેટા. ડોમેસ્ટિક એટલે પાલતું નથી લેવાનું, હાઉસહોલ્ડ, ઘરવખરી. ના કુકિંગ ફ્યુલ, કુકિંગ ફ્યુલ બર્ટનની, બર્ટન માટે, બરાબર, બર્ટન, ફ્યુલ એટલે કે બર્ટન, બર્ટન માટે. એટલે શું થશે? તો કે જે સૂકી દાળીઓ છે અને જે મોટી દાળીઓ છે, લાકડા, એ ઘરની રસોઈના બર્તન માટે એકમાત્ર ઓલ એક સ્ત્રોત છે. સ્ત્રોત એટલે કે ઘરવખરી માટેના સોર્સ છે, ઓકે. ધ ફોરેસ્ટ, જે જંગલો છે, ઓલસો પ્રોવાઈડ, ઓલસો પ્રોવાઈડ, પ્રોવાઈડ એટલે કે પૂરું પાડે છે. શું પ્રોવાઈડ કરે છે? તો કે લાર્જ સપ્લાયસ, મોટા ભાગમાં સપ્લાય કરે છે, સપ્લાયસ કરે છે, પૂરું પાડે છે. ઓફ ફ્રૂટ્સ, શું પૂરું પાડે છે? તો કે ફળો, વિપુલ પ્રમાણમાં ફળો. ઇડીબલ, ઇડેબલ, ઇડીબલ પણ કહેવાશે. એડીબલ, એડીબલ એટલે કે બી ઇટન, ખાદ્ય. નટ્સ એટલે કે સૂકા મેવા. ફાઇબર્સ યાને કે રેસાઓ. એન્ડ હર્બ્સ યાને કે ઔષધિઓ, હર્બ્સ યાને ઔષધિઓ. ફોર લોકલ કન્ઝમ્પશન, કન્ઝ્યુમ્સન, કન્ઝમ્પશન યાને યુઝ, કન્ઝમ્પશન યાને યુઝ પણ થશે બેટા, બરાબર, યુઝ, વપરાશ માટે. એટલે શું કહે છે? કે ત્યાંના જે લોકો છે એને રસોઈના બર્તન માટે એક સ્ત્રોત તો છે જ, એટલે સ્થાનિક વપરાશ માટે વિપુલ પ્રમાણમાં ફળો, ખાદ્ય સૂકા મેવાઓ, રેસા અને ઔષધિઓ યુઝ કરવા માટે, વાપરવા માટે પૂરી પાડે છે. ક્લિયર બેટા? સો આગળ જોઈશું આપણે. ધ ફોરેસ્ટ બ્રેક, ફોરેસ્ટ બ્રેક એટલે કે બ્રેક, બ્રેક કરે છે. ધ ફ્લો ઓફ ધ સિઝનલ, ફ્લો ઓફ ધ સિઝનલ, ફ્લો ઓફ ધ સિઝનલ એટલે કે ચોરસ, જે સિઝનલ છે, બરાબર, જે સિઝનલ છે, સિઝનલ એટલે જેનું સિઝન છે, બરાબર, દર વર્ષે ચોમાસા દરમિયાન રેઇનફોલ, જે ચોમાસા દરમિયાન જે એમનો રેનફોલ છે, પ્રવાહ છે, જોરદાર, જોરદાર. બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેનફોલ એટલે કે ચોમાસા દરમિયાન જે પડતો જોરદાર પ્રવાહ છે મોસમી વરસાદમાં, બરાબર. લેસીસ, લેસીસ, એલ એ એસ એચ, લેસ એટલે કે ધોઈ કાઢવું, વોશ અવે,
बराबर। ध स्लॉप 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 एटले के ढोळाव, प्लेन जमीनों जे ढोळाव छे एने धोई नाखे छे। धीस माउंटेन आ जे पर्वतो छे एना उपरनो जे पर्वतोना धोवाण जे ढोळाव छे एना पर धोवाण करे छे। शू तो के फ्लो ऑफ सीजनल रेनफॉल, ए जे एनो धोवाण छे ढोळाव छे एनु धोवाण करी नाखे छे। क्लियर। रेंज एवरी ईयर दरेक दर वर्षे, ड्यूरिंग द मॉन्सून चौमासा दरमियान, धीस क्रिएट्स अने आना कारणे शू थाय छे, स्प्रिंग एंड एवर फ्लोइंग स्ट्रीम्स विच आर वाइटल एटले शू थशे, तो के वाइटल एटले थशे इम्पोर्टंट, सिग्निफिकन्स अने वाइटल मीन्स इम्पोर्टंट थशे, बराबर। सिग्निफिकन्ट यानी वाइटल यानी इम्पोर्टंट अगत्यनो, एना कारणे शू थाय छे पाणीनो जे प्रवाह छे एना जंगलोना अवरोधने रोके छे। क्रिट्स विच आर वाइटल फॉर माउंटेन पीपल, जे माउंटेन पीपल छे जे पर्वतना लोको छे बराबर, एमना माटे दे आर एनिमल्स ड्यूरिंग द हॉट समर मंथ्स, आखा वर्ष दरमियान प्राणीओ माटे खूब ज अगत्यना छे। जे उनाळामां महिनाओ जे छे ए महिनाओ पर्वतीय लोको અને તેમના પ્રાણીઓ માટે ખૂબ જ અગત્યના છે, સતત વહેતા ઝરણા ત્યાં પેદા થાય છે। ક્લિયર, ઓકે। નાઉ સેકન્ડ પેરેગ્રાફ, ફોર મેની યર્સ એટલે કે ઘણા વર્ષો પહેલાં, હાઉ એવર છતાં પણ કહેવાશે, લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રિચ ફોરેસ્ટ, આ જે એરિયા છે આ જે વિસ્તાર છે એનો ઘણા બધા જે વિસ્તાર છે એનો ઘણો બધો જે ભાગ છે, રિચ ફોરેસ્ટ એ જંગલોથી સમૃદ્ધ છે, સમૃદ્ધ જંગલોથી ઘેરાયો છે, રિસોર્સિસ એટલે કે સ્ત્રોત છે બરાબર, એટલે કે ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલના સ્ત્રોતો જે છે એ ધરાવતા વિસ્તારો આર ગેટિંગ ડેસ્ટ્રોય એટલે કે વિનાશ પામતા રહે છે। ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલના જે સ્ત્રોતો છે એટલા બધા લોકો પોતાના સ્વાર્થ માટે જંગલોનો વિનાશ કરતા જાય છે અને તેના કારણે ઘણા બધા જંગલના સ્ત્રોત ધરાવતા જે વિસ્તારો છે એ ગેટિંગ ડેસ્ટ્રો યાની કે વિનાશ થતા જાય છે। ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ધ ફોરેસ્ટ જે જંગલો છે, ફોર એક્ઝામ્પલ જે જંગલો છે ઓફ તહેરી ગઢવાલના જે જંગલો છે, વેર એક્સપ્લોઇટેડ એટલે યુટિલાઇઝ યાને કે વાપરવું, ઉપયોગમાં લેવું, ટુ સપ્લાય કરવા માટે ટિમ્બર ફોર એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક ઇન પ્લેન્સ, જે રેલવે નેટવર્ક છે બરાબર, જે આમ ઇમારતી લાકડું છે એ મેદાન પ્રદેશમાં રેલવેની જાળ વિસ્તારવા એનું જે લાકડું છે એ પૂરું પાડવામાં આવે છે। ક્લિયર, તેરી ગઢવાલના જંગલો જે છે એ કાપવામાં આવ્યા, શાના માટે, તો કે જે આ ટિમ્બર છે બરાબર, આ જે રેલવે છે રેલવેમાં એમનું લાકડું પૂરું પાડવા માટે। ક્લિયર, યુરોપિયન્સ એન્ડ મસૂરી ઇન મસૂરી જે મસૂરીમાં સ્થાયી થયેલા યુરોપીય લોકો છે, વોન્ટેડ કલ્ટિવેશન એટલે શું થશે બેટા, તો કે કલ્ટિવેશન એટલે પ્લાન્ટિંગ ક્રોપ્સ, વાવણી કરવી ઓફ ફ્યુ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ, લીડિંગ ઓફ લાર્જ સ્કેલ ક્લીનિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ। અહીંના લોકો જે છે બરાબર, એ મસૂરીમાં યુરોપીય લોકો જે છે બરાબર, એમણે શું કર્યું છે, તો કે ક્રોપ્સ કર્યું છે, ન્યૂ ક્રોપ કલ્ટિવેટ કર્યું છે, વાવણી કરી છે, શાની, તો કે બટાકા, લાઇક પોટેટો, લીડિંગ ઓફ લાર્જ સ્કેલ ક્રિએશ ક્લિયરિંગ, તો કે જેવા નાશ
नवा खाद्य पाकोनी एमने खेती माटे ओक वृक्षों धरावता मिश्र जंगलोनु मोटे पाये निकंदन कर्युं। बराबर नवा जे छे आ लोकोए बटाका जेवा नवा खाद्य पाकोनी खेती माटे ओक वृक्षों जे धरावता मिश्र जंगलो हता एमने एमणे डेस्ट्रॉय करी नाख्या। मिक्स ओक फॉरेस्ट हतुं ए बधाने साना माटे तो के लाइक पोटेटो माटे, पोटेटोनी एमने खेती करवी हती एटला माटे एमणे वृक्षों जे हता ओक वृक्षों ए धरावतुं आखू जे जंगल हतुं ए बधानुं एमणे निकंदन करी नाख्युं, क्लियरिंग करी नाख्युं। देर वॉज डियरली कंट्रेडिक्शन यानी कि कॉन्ट्रेडिक्शन एटले के विरोध जे एमना विरोध माटे बिट्वीन द विलेज पीपल्स बेसिस नीड एंड रिक्वायरमेंट ऑफ स्टेट टू अर्न मनी जे आ बन्ने लोको छे। कया कया लोको तो के राज्यनी पैसा कमावानी जरूरतो अने ग्राम्य लोको एमनी जे जरूरतो छे एमना वच्चे शू उभी थई विसंगति। जो ए लोकोने बेसिस नीड एंड रिक्वायरमेंट ऑफ स्टेट अर्न मनी एमने पैसा कमावा हता अने विलेज पीपल एमना वच्चे एक जातनो विरोध ऊभो थयो। शू ऊभो थयो? विरोध ऊभो थयो। इन 1930 द पीपल ऑफ तेहरी गढ़वाल जे तेहरी गढ़वालना लोको हता जे तेहरी गढ़वालना लोको हता एमणे शू कर्युं? बिगेन शुरुआत करी नॉन कोऑपरेशन यानी के असहकार। नॉन कोऑपरेशन यानी के असहकार। मूवमेंट यानी कि चरवड़। एमणे एक जातनी चरवड़नी शुरू करी। कया? तो के असहकारनी चरवड़ शुरू करी। बराबर कॉल सत्याग्रह अने एने शू कहेवाय छे? तो के सत्याग्रह सत्यनो आग्रह राखवो। सत्याग्रह अ फॉर्म ऑफ पीसफुल एटले के एक शांतिपूर्ण रेजिस्टन्स यानी के विरोध, एक शांतिपूर्ण विरोध। केवो विरोध? फॉर्म ऑफ पीसफुल रेजिस्टन्स टू ऑप्टेन यानी के गेट रिक्वायर मेळवा माटे ऑप्टेन जस्टिस एटले के न्याय। एमणे शांतिपूर्ण विरोध शुरू कर्यो, एक असहकारनी चरवळ शुरू करी। बराबर इन जस्टिस न्याय मेळवा माटे कोना विरोधमां? ओपोजिशन टू ऑपरेसिव फॉरेस्ट लॉज जे आ फॉरेस्ट लॉज छे। बराबर जे विरोधमां न्याय मेळवा माटे एमणे कठोर जंગલના કાયદાઓના વિરોધમાં જે ઓપરેસિવ ફોરેસ્ટ છે, કેવી ફોરેસ્ટ છે? ઓપરેસિવ એટલે કે કઠોર, ઇન અનજસ્ટ હાર્મફુલ આપણે કહીએ ને ક્રુઅલ ઘાટકી એવા કહેવાશે। ઓપરેસિવ યાને કે ઘાટકી એકદમ કઠોર જંગલ એના લોસ જે હતા એના કાયદાઓના માટે ધેટ યર તે વર્ષે અ લાર્જ નંબર ઓફ પીપલ મોટી સંખ્યામાં લોકો બરાબર મોટી સંખ્યાના લોકોએ શું કર્યું? વેર કિલ્ડ ઇન તેલારી જે ટીલડી છે ટીલડીમાં તે વર્ષે ઘણા બધા લોકો જે છે એ કિલ્ડ કરવામાં આવ્યા, મારી નાખવામાં આવ્યા। કોણ? બાય ધ આર્મ્ડ હાથ વડે કોના? ફોર્સિસ ઓફ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ જે તેહરી ગઢવાલ રાજ્યના જે સશસ્ત્ર દળો હતા જેમની પાસે સશસ્ત્ર દળ હતું તેમના દ્વારા એમના રાજ્યમાં જે તે તેહરી ગઢવાલના તીલડી ગામમાં તલડીમાં તે વર્ષે તે લોકોએ જંગલ નીતિ સામે એક વિરોધ ઊભો કર્યો હતો। ફોર્મડ પ્રોટેસ્ટ એટલે રક્ષણ કરવા માટે મિટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટરી પોલિસી એટલે કે વિરોધ સભા ભરી તેહરી ગઢવાલ રાજ્યમાં સશસ્ત્ર દળો દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા।
તલડીમાં તે વર્ષે જ્યારે એ લોકોએ અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા એમણે રાખી શાના માટે તો પ્રોટેસ્ટ માટે રક્ષણ માટે જંગલના પ્રોટેક્ટ માટે તેમણે ત્યાં જે ભરી સભા ભરી ત્યારે એમને ત્યાંથી ઘણા બધાને મારી નાખવામાં આવ્યા. સો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ ધેટ કે આજે આપણે ચેપ્ટર જે ચલાવ્યું આટલે સુધી, બરાબર, કે તહેરી ગઢવાલના લોકો તલરીમાં જ્યારે એક સભા ભરે છે ત્યારે એમને કિલ કરવામાં આવ્યા, બરાબર. ત્યાંના લોકોને, યુરોપીય લોકોને બટાકા જેવી ખેતી માટે એમણે ત્યાંના જે ઓક વૃક્ષ હતા, જેમની રોજીરોટી હતી, એને કટ કરવા માટે એમણે ઘણા બધા ઉપાયો યોજ્યા. અને 1930માં આ કાયદાના વિરોધમાં એમણે એક સત્યાગ્રહની લડત શરૂ કરી અને અસહકારની ચળવળ શરૂ કરી. પણ ત્યારે જ્યારે એમણે વિરોધ સભા ભરી ત્યારે તહેરી ગઢવાલ રાજ્યમાં સશસ્ત્ર દળે એમનું કિલ કરી નાખ્યું, એટલે એમને મારી નાખ્યા. ઘણા બધા મોટી સંખ્યામાં આ તહેરી ગઢવાલના લોકોને મારી નાખ્યા. સો આઈ હોપ ધેટ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે ડિયર.